નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, હું છું અમિત ડોડિયા અને આજે આપણે ચર્ચા કરવાના છે માનવ ગરિમા યોજના વિશે. મિત્રો, આ યોજનામાં કોને કોને લાભ મળશે, કઈ પ્રકારની સહાય મળશે, તેમજ આ યોજનાથી શું શું તમને લાભ થઈ શકે છે, આના માટે તમારે અરજી ક્યાં કરવી, તેમજ કયા પ્રકારના દસ્તાવેજની જરૂર પડશે વગેરેની માહિતી તમને આ વિડીયોમાં હું તમને આજે આપવાનો છું. મિત્રો, ઘણા એવા લોકો હોય છે કે જેને બિઝનેસ કરવાની પ્રબળ ઈચ્છા હોય છે, તેમજ બિઝનેસ કરવાની સ્કિલ પણ હોય છે, પરંતુ એક નાણાકીય સ્ત્રોત એટલે કે રૂપિયા હોતા નથી એટલે પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી. પરંતુ સરકારશ્રી દ્વારા નાનામાં નાના માણસનો સર્વાંગી વિકાસ થાય તે માટેની આ યોજના છે. તો મિત્રો, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે આ યોજના હેઠળ તમને શું સહાય મળશે. મિત્રો, આ યોજના હેઠળ તમને કોઈ રોકડા રૂપિયા કે રોકડ રકમ તમને મળશે નહીં, પરંતુ તમે જે બિઝનેસ શરૂ કરવા માગો છો તેના અંતર્ગત તમારે જે સાધન સામગ્રી લેવાની થશે તેમાં તમને વધુમાં વધુ 25,000 રૂપિયાની સહાય તમને મળશે. ફોર એક્ઝામ્પલ, મારે કોઈ સર્વિસ સ્ટેશન શરૂ કરવું છે તો તેના માટેની જે સાધન સામગ્રીની જરૂર પડશે તેમાં વધુમાં વધુ મને 25,000 સુધીની સહાય આ યોજના હેઠળ મને મળવાપાત્ર રહેશે. મિત્રો, આ માટેની આવક મર્યાદા શું હશે? તો આ માટેની આવક મર્યાદા, જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો તમારે 1,20,000 સુધીની આવક મર્યાદા રહેશે, તેમજ તમે શહેરી વિસ્તારમાં રહેતા હશો તો તમારે 1,50,000 સુધીની આવક મર્યાદા રહેશે. તેમજ તમને થશે કે આ યોજના માટે ઉંમર મર્યાદા શું હશે? તો મિત્રો, 18 વર્ષથી માંડી અને 60 વર્ષ સુધીના કોઈ પણ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. મિત્રો, અન્ય લાયકાતમાં ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે મૂળ ગુજરાતના જ હોવા જોઈએ. આ ઉપરાંત તમારે સરકારી કર્મચારી હોવા જોઈએ નહીં, તેમજ તમે કોઈ પણ બેંક કે સંસ્થા પાસેથી સબસિડીવાળી લોન લીધેલી હોવી જોઈએ નહીં. જો તમે સબસિડીવાળી લોન બેંક કે અન્ય સંસ્થા પાસેથી લીધેલી હશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં. તેમજ જો તમે આ યોજનાનો લાભ એકવાર લઈ ચૂક્યા હશો તો તમને બીજી વાર આ યોજનાનો લાભ મળશે નહીં. મિત્રો, આ યોજના હેઠળ તમારે કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોશે તેમનું લિસ્ટ તમને અહીં રજૂ કરું છું, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, તમારા અભ્યાસનો પુરાવો, અરજીપત્રક, તેમજ તમે જે પણ સંસ્થામાંથી તાલીમ લીધેલી હોય તે તાલીમનું સર્ટિફિકેટ, અથવા તમે કોઈ જગ્યાએ જોબ કરતા હોય તો અનુભવ હોય તો અનુભવનું સર્ટિફિકેટ, બેંકની પાસબુક, તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. અને હા, જો તમે બીપીએલ કેટેગરીમાં આવતા હોય તો તમારે બીપીએલ કાર્ડ રજૂ કરવાનું રહેશે. મિત્રો, આ યોજનાનો લાભ કઈ કેટેગરીવાળા લોકો લઈ શકશે? જેમ કે અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ, લઘુમતી વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિવાળા લોકો અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો, કયા પ્રકારના ધંધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે તેનું પણ એક લિસ્ટ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે તમને અહીં રજૂ કરું છું. જેમ કે મોચી કામ, દરજી કામ, સુથારી કામ, કુંભાર કામ, પ્લમ્બિંગ કામ, અથાણા બનાવતા હોય તમે, પાપડ બનાવતા હોય, કોઈ ફ્લોર મિલ હોય, કોઈ મસાલાની મિલ હોય તમારે, તમે પ્રેશર કુકર બનાવતા હોય, અથવા તો તમે ગેસ રિપેરિંગનું કામ કરતા હોય, તમે ટુ વ્હીલ કે ફોર વ્હીલનું સર્વિસ સ્ટેશન ચલાવતા હોય, અથવા તો તમે સાવણી કે સુપડા બનાવતા હોય, નાની કોઈ ફેરી ચલાવતા હોય વગેરે જેવી લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. મિત્રો, આ યોજના માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવી? તો મિત્રો, દર વર્ષે તમારે આ ફોર્મ ઓફલાઈન ભરવાનું હતું, પરંતુ 2020 અને 21ની ગાઈડલાઈન પ્રમાણે તમારે આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તેમજ તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે સમાજ કલ્યાણની કચેરીએ તમે સંપર્ક કરી શકો છો. મિત્રો, આશા રાખું છું તમને મારો આ વિડીયો ગમ્યો હશે. જય હિન્દ, જય ભારત.